જેનું શરીર માખણ જેવું કૂણું હતું, જેનું મુખ ચંદ્ર જેવું સૌમ્ય હતું, જેના દેહ પર રૂપ લાવણ્યની કોયલે ટહુકા કર્યા હતા, તેવી અંજુ એક દિવસ યોનિશુળ નામના રોગનો ભોગ બની ગઈ. તેના માંસ અને લોહી સુકાઈ ગયા. તેનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું. આ જ છે મોતના ઉંબરે ઉભેલી અંજુની દર્દનાક કથા. છેલ્લા નવ નવ અધ્યયન દ્વારા પરસદા સમક્ષ પાપના વિપાકોનું વર્ણન કરી રહેલા પરમાત્મા મહાવીર દેવે દસમા અને અંતિમ અધ્યયનનો પ્રારંભ કર્યો. વર્ધમાનપુર નામનું નગર હતું. એ સમયે આ નગર અત્યંત સમૃદ્ધ હતું. નગરવાસીઓ પણ સુખ અને સમૃદ્ધિથી છલોછલ હતા. એ નગરની બહાર વિજય વર્ધમાન નામનું ઉદ્યાન હતું. ઉદ્યાનના એક ભાગમાં માણીભદ્ર યક્ષનું સુંદર મંદિર હતું. એમાં માણીભદ્ર યક્ષની નયનરમ્ય મૂર્તિ હતી. આ નગરનો રાજા હતો વિજય મિત્ર. શત્રુઓ માટે એ કાળ હતો, તો સ્નેહીઓ માટે તે મિત્ર હતો. પ્રજા માટે પિતા હતો, તો ગુનેગાર માટે સાક્ષાત યમરાજ હતો. આ જ નગરમાં ધનદત્ત નામનો સાર્થવાહ રહેતો હતો. નગરના વેપારીઓમાં તે નાયક હતો. ધન ધાન્યથી સંપન્ન હતો. બજારમાં એની ભારે પ્રતિષ્ઠા હતી. ધનદત્તની પત્નીનું નામ હતું પ્રિયંગુ. શીલ સંપન્ન પ્રિયંગુને ધનદત્ત સાથે સાંસારિક સુખો ભોગવતા એક પુત્રીની પ્રાપ્તિ થઈ. જન્મથી જ અત્યંત રૂપવતી એ પુત્રીનું નામ પડ્યું અંજુ. અંજુનું રૂપ લાવણ્ય અદ્ભુત હતું. એનું શરીર સુકુમાળ હતું. એક દિવસ વિહાર કરતા અમારો વર્ધમાનપુરમાં પ્રવેશ થયો. નગરની બહાર વિજય વર્ધમાન નામના ઉદ્યાનમાં અમારો ઉતારો હતો. દેવોએ સમવસરણની રચના કરી. એક પ્રહરની દેશના પૂર્ણ થયા બાદ ધર્મસભાનું વિસર્જન થયું. દ્વિતીય પ્રહર પૂર્ણ થતા હંમેશની જેમ છઠના પારણે ગૌતમ વર્ધમાનપુર નગરમાં ભિક્ષાર્થે નીકળ્યા. ભિક્ષાટન કરીને પાછા ફરતા ગૌતમ રાજા વિજય મિત્રના મહેલની પાસેની અશોક વાટિકા પાસેથી પસાર થયા. ત્યાં ગૌતમની નજર એક સ્ત્રી પર પડી. શરીર એનું સાવ સુકાઈ ગયેલું હતું. કેટલાય દિવસોથી ભૂખી હોવાથી તેનું પેટ ઊંડું ઉતરી ગયું હતું. એના શરીરનું માંસ સુકાઈ જવાથી એની ચામડી હાડકાને ચોંટી ગઈ હતી. શારીરિક પીડાને કારણે તે કરુણ સ્વરે કણસી રહી હતી. ભૂરા રંગની સાડીથી તેનું શરીર વીંટળાયેલું હતું. દીન હીન અનાથ સ્ત્રીને જોતા ગૌતમના હૃદયમાં અનેક પ્રશ્નો ઉત્પન્ન થયા. ભિક્ષાચર્યાથી પાછા ફરેલા ગૌતમે મને પૂછ્યું, ભગવંત, આ સ્ત્રીએ ભૂતકાળમાં એવા કયા પાપ કર્મો કર્યા હશે કે જેથી તેને આવું ભયંકર કષ્ટ ભોગવવું પડે છે? મેં ગૌતમને એ સ્ત્રીના પૂર્વજન્મની કથા કહી. ગૌતમ, વર્ષો પૂર્વે આ જ ભરત ક્ષેત્રમાં ઇન્દ્રપુર નામનું નગર હતું. ત્યાં ઇન્દ્રદત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો. રૂપ અને ઐશ્વર્યથી એ સાક્ષાત ઇન્દ્ર સમાન હતો. એ જ નગરમાં એક ગણિકા રહેતી હતી. તેનું નામ હતું પૃથ્વીશ્રી. પૃથ્વીશ્રી ઇન્દ્રપુર નગરની શ્રેષ્ઠ ગણિકા હતી. શારીરિક તમામ લક્ષણોથી તે સંપન્ન હતી. તેના દેહ પરના તલ મસા એના સૌંદર્યમાં વધારો કરતા હતા. ચંદ્ર જેવી શાંત શીતલ સૌમ્ય આકૃતિને તે ધારણ કરતી હતી. લસ લસતું તેનું લાવણ્ય એના અંગે અંગે ઝબકારા મારી રહ્યું હતું. ગણિકાના 64 ગુણોથી તે યુક્ત હતી. 5 ઇન્દ્રિયના 23 વિષયોમાં તે રમણ કરતી હતી. 21 પ્રકારના રતિ ગુણોમાં તે કુશળ હતી. કામશાસ્ત્રમાં પ્રસિદ્ધ પુરુષના 32 ઉપચારોમાં તે નિપુણ હતી. તેના શરીરના 9 અંગ, 2 કાન, 2 આંખ, 2 નાસિકા, જીભ, ત્વચા અને મન એ સંપૂર્ણપણે જાગૃત હતા. 18 દેશોની 18 ભાષામાં તે પ્રવીણ હતી. શૃંગારિક વેશને ધારણ કરીને જ્યારે તે બહાર નીકળતી ત્યારે સાક્ષાત શૃંગારનું ઘર હોય તેવી તે શોભતી.
કામ ક્રીડા ગીત અને નૃત્ય કળામાં આખા ઇન્દ્રપુરમાં એનો છોટો જડે તેમ ન હતો. હજારો કામ રસિકો તેની સાથે એક રાત્રિ વિતાવવામાં પોતાના જન્મારાને સફળ થયો તેમ માનતા. એના હાથ નીચે હજારો ગણિકાઓ કાર્યરત હતી. રાજા વિજય મિત્રની તે માનીતી હોય તેને રાજા તરફથી છત્ર, ચામર, પંખા વગેરેની ભેટ મળેલ. રાજમહેલ જેવું પૃથ્વીશ્રીનું વિશાળ ભવન હતું. પૃથ્વીશ્રીની એક ઝલક જોવા હજારો કલા રસિકો તેના ભવનમાં આવીને બેસતા. પૃથ્વીશ્રી પણ ભારે ચતુર હતી. આવેલ પુરુષોમાંથી શ્રેષ્ઠીઓ, સાર્થવાહો, શ્રીમંતોને તે પ્રેમથી આવકારતી. તેઓ સતત પોતાના સાનિધ્યમાં રહે, પોતાને વશ રહે તે માટે ચૂર્ણ, કામણ, તુમણ આદિના પ્રયોગો કરતી અને તેઓની સાથે મનુષ્ય લોકના વિષય સુખોને ભોગવતી. આ પ્રમાણે સંસારના સુખો ભોગવવામાં સતત મસ્ત રહેતી પૃથ્વીશ્રીએ ભારે પાપ કર્મોનું ઉપાર્જન કર્યું. અંતે 3500 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મરીને તે છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થઈ 22 સાગરોપમની ઘોર પીડા ભોગવીને ત્યાંથી જવીને આ ભરત ક્ષેત્રમાં વર્ધમાનપુર નગરમાં ધનદત્ત સાર્થવાહની ભાર્યા પ્રિયંગુની કુક્ષીમાં પુત્રી તરીકે તે ઉત્પન્ન થઈ. પુત્રીનું ચંદ્ર જેવું સૌમ્ય મુખ, માખણના પિંડા જેવું કૂણું શરીર, સપ્રમાણ અંગોપાંગ, પરિપૂર્ણ ઇન્દ્રિયો વગેરે જોઈને માતા પિતાના આનંદનો પાર જ ના રહ્યો. 12મા દિવસે સ્વજનો, મિત્રો, જ્ઞાતિજનોને બોલાવી આદર સત્કારપૂર્વક ભોજનાદિ કરાવી માતા પિતાએ પુત્રીનું નામ પાડ્યું અંજુ. સૌએ હર્ષોલ્લાસથી આ નામને વધાવી લીધું. એક ધાવ માતાથી બીજી ધાવ માતાના ખોળામાં ઉછળતી અંજુ ક્યારે યુવાનીમાં પ્રવેશી ગઈ તેનો તેના પરિવારને પણ ખ્યાલ જ ના રહ્યો. યુવાન અંજુની દેહલતા પર રૂપ લાવણ્યની કોયલે ટહુકા કર્યા. એક દિવસની વાત છે, પ્રાતઃકાલીન સ્નાન કરી કિંમતી વસ્ત્રો, અમૂલ્ય અલંકારો તેમજ મનમોહક શૃંગાર કરીને દાસીઓ સાથે અંજુ મહેલની અગાસી પર ચડી અપ્સરાઓના રૂપને ઝાંખું પાડી દે તેવી રૂપાળી અંજુ દાસીઓ સાથે સોનાના દડાથી રમી રહી હતી. એ જ વખતે રાજા વિજય મિત્ર પોતાના રસાલા સાથે અશ્વક્રીડાર્થે નગરની બહાર જવા નીકળ્યો. માર્ગમાં ધનદત્ત સાર્થવાહની હવેલી પર તેની નજર પડી. અગાસીમાં રમતી અંજુને જોઈ રાજા વિજય મિત્રે પોતાના અશ્વને ત્યાં જ થંભાવી દીધો. વિજય મિત્ર અંજુને ટીકી ટીકીને જોઈ રહ્યો. તેને થયું, શું આ સ્વર્ગલોકની અપ્સરા છે કે શું આ ગાંધર્વલોકની કિન્નરી છે કે પછી કામદેવની ભાર્યા રતી છે? મગમગતા પુષ્પ જેવી સુગંધી અને સૌંદર્યવતી અંજુને જોઈને રાજા વિજય મિત્ર ભાન ભૂલી ગયો. તેણે નક્કી કર્યું, આવું સુંદર રત્ન મારા રાજ્યમાં હોય અને મને ખબર ન હોય તો કેમ ચાલે? આ રત્ન તો મારા અંતઃપુરમાં જ શોભે. તેણે તરત જ પોતાના સેવક વર્ગને આદેશ કર્યો, હમણાં ને હમણાં જાણી લાવો આ કોણ છે, કોની દીકરી છે, એનું નામ શું છે? રાજાની આજ્ઞાને સ્વીકારી સેવક વર્ગે પણ થોડી જ વારમાં તમામ માહિતી જાણી લઈને રાજાને કહ્યું, મહારાજ, તે સાર્થવા ધનદત્ત અને પ્રિયંગુની પુત્રી છે, એનું નામ અંજુ છે. અશ્વક્રીડા કરીને પાછા ફરેલા રાજા વિજય મિત્રે પોતાના પરિવારજનો, મંત્રીઓ તેમજ અંગત પુરુષોને ભેગા કરીને પોતાના મનની વાત જણાવી સાથે ઉમેર્યું, કોઈ પણ ભોગે છોકરીના માતા પિતાને સમજાવજો કે તેઓ અંજુને મારી સાથે લગ્ન કરાવવા તૈયાર થાય અને દીકરીના બદલામાં તેઓ જે માંગે તે આપવા હું તૈયાર છું. કદાચ મારું આખું રાજ્ય માંગશે તો તે પણ આપી દેવા હું તૈયાર છું. રાજાએ પોતાની અંગત ઈચ્છા પોતાની આગળ પ્રદર્શિત કરતા તેમજ રાજાએ પોતાનું અંગત કાર્ય પોતાને ભળાવતા મંત્રીઓ વગેરે અત્યંત પ્રસન્ન થયા. તેઓ સૌ સાથે મળીને ધનદત્ત સાર્થવાહના ઘરે ગયા. રાજપરિવાર પોતાના આંગણે પધારતા ધનદત્તની ખુશીનો પાર જ ના રહ્યો. સૌની સુંદર સરભરા કરીને ધનદત્તે કહ્યું, દેવાનું પ્રિય, આપને સા કારણે આ સેવકના ઘર સુધી આવવું પડ્યું એ કારણ જણાવશો તો સેવકને ભારે ખુશી થશે. ભલી
કોઈ કાર્ય હોય તો આપ આ સેવકને આજ્ઞા કરી શકો છો। સેવકને કાર્ય સોંપવાથી સેવકને ઘણો લાભ મળશે। ધનદત્તના હૃદયમાંથી નીકળેલી ભાવનાને સાંભળીને મંત્રીઓ વગેરેને થયું, ધનદત્ત સરળ છે એટલે આપણી વાતને ટાળશે નહીં, માટે હવે આડી અવળી વાતો કરવાને બદલે સીધી જ માંગણી રજૂ કરીએ। સૌએ સાથે મળીને કહ્યું, દેવાનુપ્રિય, અમે રાજા વિજય મિત્ર માટે તમારી લાડકી દીકરી અંજુની માંગણી કરવા આવ્યા છીએ। જો વરવધુની આ જોડી તમને અનુરૂપ લાગે, અમારી માંગણી ઉચિત લાગે, તો તમે અમારા રાજા વિજય મિત્ર સાથે તમારી લાડલીને પરણાવો અને તમારી આંખની કીકી જેવી, હૈયાના હાર જેવી દીકરીના બદલામાં અમે તમને શું અર્પણ કરીએ એ પણ જણાવો। પ્રત્યેક પિતાને દીકરા કરતા જેમ દીકરી વધારે વહાલી હોય છે તેમ ચિંતા પણ દીકરીની જ વધારે હોય છે। કરોડો રૂપિયાનું દેવું માથા પરથી એક ઝાટકે ઉતરી જાય અને માણસ જેવો હળવો ફૂલ થઈ જાય, તેવી જ રીતે ધનદત્ત પણ રાજપુરુષોની અંજુ માટે માંગણી સાંભળીને હળવો થઈ ગયો। રાજાથી ઉત્તમ બીજું કયું પાત્ર હોઈ શકે એ વિચારે ધનદત્ત અને પ્રિયંગુ જાણે સાતમા આકાશમાં ઉડવા લાગ્યા। ધનદત્તે કહ્યું, મહાનુભાવો, રાજા સ્વયં પોતાના માટે મારી પુત્રી સાથે પાણી ગ્રહણ કરી મને અનુગ્રહિત કરી રહ્યા છે, એ જ મારા માટે મોટી ભેટ છે। આ સિવાય બીજા કોઈ ઉપહારની મને અપેક્ષા નથી। આમ કહી ધનદત્તે સૌનું પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા આદિથી યથોચિત સત્કાર કરી સન્માન કર્યું। ત્યારબાદ સૌને ભાવથી વિદાય આપી। મંત્રી વગેરે રાજપુરુષોએ રાજાને વધાઈ આપતા રાજા વિજય મિત્ર પણ અત્યંત પ્રસન્ન થયો। આ બાજુ ધનદત્ત સાર્થવાહે સારું મુહૂર્ત જોવડાવી સૌ સ્વજનો, જ્ઞાતિજનો અને મિત્રજનોને પોતાના ઘરે બોલાવ્યા। વિપુલ માત્રામાં અશન પાન તૈયાર કરાવી સૌને પ્રેમથી ભરપેટ જમાડ્યા, તેમજ પુષ્પ, ગંધ, વસ્ત્ર, માળા અને અલંકાર આદિથી સન્માન્યા। ત્યારબાદ વહાલી દીકરી અંજુને સ્નાનાદિ કરાવી સુંદર વસ્ત્રો અને આભૂષણોથી સુશોભિત કરી 16 શૃંગારથી સજાવીને સહસ્ત્રવાહિની પાલખીમાં બેસાડી સ્વજનો અને સ્નેહીજનોની સાથે વાજતે ગાજતે સૌ વિજય મિત્રના રાજમહેલ પર પહોંચ્યા। ત્યાં રાજાને પ્રણામ કરી ધનદત્તે પોતાની પ્રિય કન્યા અંજુને રાજાને સોંપી દીધી। આથી રાજા વિજય મિત્ર ભારે ખુશ થયા। એ પછી રાજા વિજય મિત્રે પણ ધનદત્તની જેમ ખૂબ મોટી માત્રામાં અન્ન, પાન વગેરે તૈયાર કરાવી જ્ઞાતિજનો વગેરેને આમંત્રણ આપી ભાવથી ભોજન કરાવ્યું, તેમજ સૌનો વિશિષ્ટ દ્રવ્યોથી યથોચિત સત્કાર કર્યો। ત્યારબાદ રાજા વિજય મિત્ર અને અંજુને કુટુંબીજનોએ પાટલા પર બેસાડી સોના ચાંદીના કળશોથી સ્નાન કરાવ્યું, કિંમતી વસ્ત્રો પહેરાવ્યા, પછી હોમ હવન કરાવ્યું। આટલી વિધિ પૂર્ણ થયા બાદ બંનેના ભારે ઠાઠથી વિવાહ થયા। એ પછી અંજુના માતા પિતા અને સગા વહાલાઓને વિપુલ માત્રામાં ભોજન કરાવી વસ્ત્રાદિથી સન્માની ખૂબ જ માન સાથે વિદાય આપી। આ બાજુ નૂતન વર વધુ વિજય મિત્ર અને અંજુ પોતાના મહેલમાં 5 ઇન્દ્રિયના વિષય સુખો ભોગવવામાં મગ્ન બની ગયા। ગીત, ગાન, નૃત્ય, નાટ્ય વગેરેમાં તેઓ એવા ગુલતાન બની ગયા કે એમનો સમય ક્યાં પસાર થઈ રહ્યો હતો તેની તેમને ખબર ન હતી। એમાં એક દિવસ રાણી અંજુને ભૂતકાળમાં કરેલા પાપ કર્મનો ઉદય થયો, જેથી એના શરીરમાં યોનિશૂળ નામનો રોગ ઉત્પન્ન થયો। યોનિશૂળ એટલે યોનિમાં અસહ્ય વેદના, યોનિ જેવા અત્યંત સંવેદનશીલ અવયવમાં પીડા થવાથી અંજુ સહન ન કરી શકી। અંજુનું રુદન મોટેથી વિલાપમાં પરિવર્તિત થયું, અંતે તેણીએ ચીસો પાડવાનું શરૂ કર્યું। રાજા વિજય મિત્રને અંજુ પર ગાઢ સ્નેહ આસક્તિ હોવાથી તે પણ અંજુની વેદનાને સહી ન શક્યો। તેણે પોતાના કુટુંબીજનોને બોલાવીને કહ્યું, તમે વર્ધમાનપુર નગરના ચોરે ને ચૌટે જોઈ ઉદ્ઘોષણા કરો કે મહારાણી અંજુને યોનિસૂળ નામનો ભયંકર રોગ થયો છે, તો જે વૈદ્ય પુત્ર, જાણકાર કે ચિકિત્સક મહારાણીનો આ રોગ શાંત કરી આપશે તેને મહારાજા વિજય મિત્ર વિપુલ ધન સંપત્તિ ભેટ આપશે, એનું દારિદ્ર્ય ફેડી નાખશે। કૌટુંબિક પુરુષોએ રાજાની આજ્ઞાથી વર્ધમાનપુર નગરના દરેક જાહેર માર્ગો પર ઉદ્ઘોષણા કરાવી
ઉદ્ઘોષકો દ્વારા થયેલી ઉદ્ઘોષણા સાંભળીને નગરના ઘણા બધા અનુભવી વૈદ્યો, વૈદ્યપુત્રો, ચિકિત્સકો વગેરે રાજા વિજય મિત્રને ત્યાં આવ્યા. પોતાની ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી અને પારિણામિકી બુદ્ધિ દ્વારા આ વૈદ્યોએ રાણી અંજુના રોગનું નિદાન કર્યું. ત્યારબાદ વિવિધ ઔષધો અને પ્રયોગો દ્વારા યોનિશૂળને શાંત કરવાના પ્રયત્ન કર્યા, પણ મહારાણી અંજુના અશુભ કર્મના ઉદયથી યોનિશૂળની પીડા શાંત થવા તૈયાર ન હતી. વૈદ્યોના તમામ પ્રયત્નો નિષ્ફળ જતા અંતે હારી થાકીને તમામ વૈદ્યો ખિન્ન મને પોતાના સ્થાને હતોત્સાહી થઈને રવાના થઈ ગયા. રાણી અંજુની પીડા વધે જતી હતી એ જોઈને નગરજનો, કુટુંબીજનો એવમ મહારાજા પોતે અત્યંત ચિંતિત હતા. શું કરવું, શું ન કરવું એ સમજાતું ન હતું. દિવસે દિવસે એનું શરીર ઘસાવા લાગ્યું, પેટ ઊંડું થતું ગયું, શરીરમાંથી માંસ, લોહી સુકાઈ ગયા. ટૂંકમાં હાડપિંજર જેવું એનું શરીર થઈ ગયું. ચામડી જાણે હાડકાને ચોંટી ગઈ હોય તેવું દેખાવા લાગ્યું. આ વેદના એનાથી સહન થતી ન હતી, માટે અત્યંત દીનતાપૂર્ણ શબ્દોમાં તે વિલાપ કરી રહી હતી. તેને જોઈને કોઈને ભીતરમાં કરુણા ઉત્પન્ન થતી તો કોઈને કષ્ટ પીડા થતી. ગૌતમ, અંજુ પોતાના પૂર્વભવના કર્મોના ફળને અત્યારે ભોગવી રહી છે અને સમય પસાર કરી રહી છે. પ્રભુના મુખે અંજુનો પૂર્વભવ સાંભળી ગૌતમ સ્વામીને નવી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ અને તેમણે પૂછ્યું, હે ભગવંત, અંજુનું આયુષ્ય કેટલું બાકી છે અને અહીંથી મરીને એ ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ, અંજુનું કુલ આયુષ્ય 90 વર્ષનું છે. આયુષ્ય પૂર્ણ થતા મરીને તે રત્નપ્રભા નરકમાં નારક રૂપે ઉત્પન્ન થશે. ત્યારબાદ મૃગાપુત્રની જેમ અસંખ્ય કાળ નરક, તિર્યંચ આદિની ગતિમાં તે ઉત્પન્ન થશે. એ રીતે પૃથ્વીકાય આદિના દરેક ભવમાં લાખો વખત જન્મ લેશે. અંતે સર્વતો ભદ્રનગરમાં મોર તરીકે જન્મ લેશે. થોડો મોટો થતા કોઈ શિકારી આ મોરની બાણ મારીને હત્યા કરશે. મૃત્યુ પામી એ જ સર્વતો ભદ્રનગરમાં મોરનો આત્મા શ્રેષ્ઠી કુળમાં પુત્ર રૂપે જન્મ લેશે. બાલ્યાવસ્થાને પસાર કરી યુવાવસ્થામાં આવતા સ્થવિર ગુરુ ભગવંતોનો સંપર્ક થશે. સ્થવિર ગુરુ ભગવંતોના સત્સંગથી તેને બોધિ લાભ થશે, એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. આગળ જતા ચારિત્ર જીવન સ્વીકારી આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થશે. ભગવંત, દેવલોકમાંથી એનો આત્મા કઈ ગતિમાં જશે? ગૌતમ, દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી એનો આત્મા મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુળમાં જન્મ લેશે. ત્યાં યૌવન વયમાં ઉત્તમ ગુરુ ભગવંત પાસે ચારિત્ર જીવનનો સ્વીકાર કરી ઘાતી કર્મોનો ક્ષય થતા કૈવલ્ય જ્ઞાનને પ્રાપ્ત કરશે. અંતે અઘાતી કર્મોનો ક્ષય કરી તેનો આત્મા સિદ્ધ બુદ્ધ મુક્ત થશે. વિષયાસક્ત બનેલા આત્માની દુર્ગતિની પરંપરા પ્રભુ મહાવીરના શ્રીમુખે સાંભળી શ્રોતાઓની આસક્તિમાં કડાકો બોલાઈ ગયો.